સૌ પ્રથમ મુખ્ય માગણી તમારી જૂની પેન્શન યોજના છે કે જે અગાઉ હતી તે લાગુ પાડવામાં આવે ત્યાર પછી એક એક સોળના જે ભથ્થા કેન્દ્ર સરકારે જાહેર કર્યા છે તે આપવામાં આવે અને બીજા ઘણા એવા પંદર જેવી અમારી માગણીઓ છે એ તમામ માગણીઓ જો ના આપવામાં આવે તો અમારો કાર્યક્રમ જે ગુજરાત રાજ્ય સંત કર્મચારી મંડળ દ્વારા આવનાર બે હજાર બાવીસની અગિયારમી તારીખે જે ઝોન કક્ષાએ ફરીથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને રેલી કરવામાં આવશે અને ત્યાર પછી પણ જો સરકાર અમારી માગણી ન સ્વીકારે તો તારીખ બાવીસ નવ બે હજાર બાવીસના રોજ અમે સીએલ પર જનાર છીએ અને તેમ છતાં પણ જો આ માગણી અમારી ન સ્વીકારે તો અમે અચોક્કસ મુદતની હડતાળ સુધી પણ અમે આ કાર્યક્રમમાં આપનાર છીએ જ ત્યારે આજે તો અમારી આ પરીક્ષા છે આજે અમે પરીક્ષા આપી છે એનું રિઝલ્ટ કદાચ અમને સાત તારીખે જે રાજ્ય સરકારે જે પાંચ અધિકારીઓની કમિટી નિમી છે એની અંદર કદાચ અમારા તરફી પોઝિટિવ માગણીઓ સંતોષવામાં આવશે એવી આશાને અપેક્ષા છે ત્યારે અમારે સરકારને નમ્ર વિનંતી છે આ માગણી અમારી વ્યાજબી છે કોઈ વધારાની માગણી નથી માણસો જીવન જીવવા માટે ખૂબ મહેનત કરે છે અને જ્યારે નિવૃત્તિ પછી જીવન જીવવાની મુશ્કેલી પડે છે ત્યારે આ એક પેન્શન યોજના જે આ કર્મચારીને સારી રીતે જીવન જીવવાના માટે ઉપયોગી છે ત્યારે અમારી આ વ્યાજબી માગણીને સરકાર સ્વીકારે એવી અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ જો ના સ્વીકારવામાં આવે તો આવનારા દિવસોની અંદર અમે ચોક્કસની હડતાલ પણ કરવા માગીએ છીએ